જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું કે ટીવી ન્યૂઝના આપનો દિવસ શુભ રહે કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિશેષ કરીને વાત કરીએ છીએ રાશિઓની રાશિચક્રની રાશિની અંદર જેટલા ફેરફાર હોય તેની અને તમારો દિવસ કેવો જશે તમે કયા નાનકડા ઉપાયો કરશો વગેરે ચર્ચાઓ થાય છે તમારા માહિતી ઉપયોગી માહિતી એક હોય છે કે જે તમારા જીવન માટે ઉપયોગી છે કેટલાક તમારી સમસ્યાઓ છે કેટલાક પ્રશ્નો છે એનું સોલ્યુશન પણ આપણે આપીએ છીએ કદાચ તમારી કોઈ સમસ્યા છે અને તમને કોઈ સવાલ છે તો અમારા નીચેના ફોન નંબર ઉપર તમે અવશ્ય જણાવી શકો છો અને એનું સોલ્યુશન તમને આપવામાં આવશે આપણે પ્રયત્ન કરીશું કે તમને સેટિસ્ફાઈડ ઉત્તર આપી શકાય તો ચાલો સમયને બગાડ્યા વગર આપણે જોઈએ આજે છે સોમવાર સોમવાર એટલે કે ભગવાન શિવનો દિવસ કહેવાય એટલે ભગવાન આશતોષને પહેલાં આપણે વંદન કરીશું ઓ ત્રયંબકમ યજા મહે સુગંધિમ પૃષ્ટિવર્ધનમ ઓરવા રૂક મિભનાન મૃત્યુર્મુક્ષે ભગવાન શિવના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજના દિવસનું પંચાંગ આજે વિક્રમ સંવત બે હજાર ઓગણ્યાશી શક સંવત ઓગણીસસો મીર બીર સમત પચીસ સોને ઓગણપચાસ તારીખ છે ઓગણીસમી ડિસેમ્બર બે હજારને બાવીસ સોમવારનો દિવસ એટલે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત છે જવું હોય તો દર્પણમાં મોઢું જોઈ પાણી પી તમે યાત્રા પર જઈ શકો છો જેનાથી દીક્ષુણ દૂર થતો હોય છે માઘ સરપદ આજે અગિયારસ તિથિ છે એટલે કે સફલા એકાદશી કહેવામાં આવે છે અગિયાર એકાદશી એટલે કે સફલા એકાદશી નક્ષત્ર આજે ચિત્રા રહેશે જે દસ વાગીને એકત્રીસ મિનિટ સુધી છે ત્યારબાદ સૂતી સ્વાતિ નક્ષત્ર છે યોગ આજે અતિગંડ રહેશે આખો દિવસ અને આજે કરણ ભવ રહેશે પંદર ને દસ સુધી અને ત્યારબાદ કૌલવ કરણની શરૂઆત થશે અને રાશિ તુલા રહેશે એટલે ર અને ત અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મ છે જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તમારું જીવન રહે અને તમે આગળ વધતા રહો એવી અમારા પરિવારની આપને શુભેચ્છા દર્શક મિત્રો ખાસ કરીને તમને વાત કરવી આજે સફલા એકાદશી છે દરેક મહિનાની અંદર એકાદશી આવે છે વધમાં અને શુદ્ધમાં અગિયાર સ્થિતિને એકાદશીનું નામ આપવામાં આવે છે એકાદશી એટલે કહેવાય છે કે ધન એકાદશીનું વ્રત જે સ્વર્ગ નહીં પણ મોક્ષ આપનારું ધર્મ કહેવાય છે અહીંયા ભગવાન વિષ્ણુની પૂજા ભગવાન વિષ્ણુની અર્ચના કરવાનો રિવાજ હોય છે તો ચાલો આપણે જોઈશું એનું મહત્વ પણ જોઈશું અને સાથે સાથે આપણે આજે લઈએ રાશિફળ તો હવે આપણે જોઈશું પંચાંગની અંદર તો વાત થઈ ગઈ મિત્રો રાશિફળની અંદર પહેલાં શરૂઆત કરીશું આપણે મેષ રાશિથી મેષ એટલે અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે આજે કદાચ તમને થોડો થાકનો અનુભવ થઈ શકે છે શરીરમાં થોડી વ્યાધિ પણ શરૂ થાય અથવા કોઈ નાની મોટી બીમારીની સંભાવના દેખાય છે એટલે કદાચ આળસમાં તમે આજે દિવસની શરૂઆત કરો એવું બની શકે છે મિત્રો આજે આર્થિક નુકસાનની પણ સંભાવના દેખાય છે એટલે કુલ જોવા જઈએ તો આર્થિક રીતે સમય બહુ સારો દેખાતો નથી ખાસ કરીને જો તમે વ્યવસાય કરતા હો અથવા તો બિઝનેસ કરતા હો તો ત્યાં ક્યાંક નુકસાનની સંભાવના વધે છે જો કે નોકરી કરવાવાળા વ્યક્તિઓ માટે એવું કાંઈ થતું નથી કારણ કે તમારી તો ફિક્સ સેલેરી છે એટલે આ ખાસ જોઈને જોવાનું કે કોઈ આર્થિક નુકસાન મોટું ન થાય એની કાળજી લેવી એના માટે તમારે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવાનું હોય માલ ઉધાર આપવાનો હોય તો એ વસ્તુથી જરા દૂર રહેવાની જરૂર છે અને આજે બપોર પછી તમારો સ્વભાવ બદલાય એટલે બપોર પછી કેટલીક બાબતોને લઈને તમે થોડા ચીડાયેલા રહો એવું બની શકે છે એટલે એ ચિડચીડી તમારામાં ન આવે એની એનું ધ્યાન તમારે રાખવું પડશે કોર્ટ કચેરીની જે મેટરો હોય એની અંદર આપસમાં તાલમેલ બને અને આપસી તાલમેલથી તમને રાહત પણ મળશે એટલે સમય એકંદરે તમારો સારો અને સુંદર દેખાઈ રહ્યો છે શું કરશો તમે તો આજે તમારે ખાસ કરીને ઓમ ત્રયંબકમ યજામહે યજા મહે સુગંધિમ પુષ્ઠવર્ધનમ ઉર્ભા રૂપીધનાન મૃત્યુ મોક્ષ આ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો વૃષભ રાશિ વૃષભ એટલે બબૌ અક્ષરો જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો સમય તમારો એકંદરે સારો દેખાય છે કેટલીક મનની ઈચ્છા પ્રમાણેનું કાર્ય પણ તમારું થઈ રહ્યું છે પરંતુ જે શારીરિક બીમારી હતી એમાં તમને રાહત મળશે સંતાનની પ્રાપ્તિનો યોગ પણ તમારો બનશે ખાસ કરીને તમારા કામકાજમાં થોડી રાહત મળશે એટલે કદાચ તમે નવું કાર્ય કરવા માંગો છો તો એની અંદર પણ સફળતા મળશે નોકરી વગેરે બદલવાનો જે વિચાર છે એ હમણાં માણી વાળજો કારણ કે એ સમય તમારા માટે બહુ અનુકૂળ દેખાતો નથી સંતાન પ્રાપ્તિનો યોગ તમને બની રહ્યો છે જમીન મકાનના કેટલાક પ્રશ્નો તમારા જે અટવાયેલા હતા એ પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી જશે આજે મિત્રો મહામૃત્યુજયના મંત્રનો જાપ કરવો અને ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરવી સારામાં સારો દિવસ તમારો રહેશે હવે હવે આપણે જોઈએ મિથુન રાશિ ક છ ખ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહગોચર પ્રમાણેની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે નાણાકીય પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહે છે ધંધો કે વ્યાપાર એની અંદર પણ વૃદ્ધિ થઈ રહે છે જો નોકરી કરી રહ્યા છો તો ટ્રાન્સફર વગેરે થવાના ચાન્સીસ દેખાય છે જમીન મકાન ખરીદવાનો યોગ પણ તમારો બની રહ્યો છે ખાસ કરીને સંતાનના કેરિયરને લઈને જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતામાં થોડી રાહત મળતી હોય એવું લાગે છે વિદેશ યાત્રા વગેરેના કાર્યમાં તમને સફળતા સારી પ્રાપ્ત થશે યાત્રા પ્રવાસ પર જવાનો જે પ્લાનિંગ હતું એ પ્લાનિંગ કદાચ કેન્સલ કરવું પડે એવી પરિસ્થિતિ પણ બની રહી છે લગ્ન જીવન માટે જે ચિંતા હતી એ ચિંતામાં તમને આજે રાહત મળશે શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝૂમ સહ મંત્રનો પ્રયોગ કરો અને ગાયને મગ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે હવે આપણે જોઈએ દર્શક મિત્રો કર્ક રાશિ ડ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો છે આજે પ્રાપ્તિ પણ સારી દેખાય છે નાણાંની પ્રાપ્તિ પણ સારી થશે અને થોડોક શારીરિક પીડાનો અનુભવ જરૂર થશે કદાચ પેટ સંબંધી ગડબડ થઈ શકે છે લવવર્ડ્સ માટે તો સમય ઉત્તમ અને સારો દેખાઈ રહ્યો છે ખાસ કરીને તમારે વિદેશ યાત્રા વગેરેનો યોગ પણ તમારો બની રહ્યો છે મિલકતને લઈને જે પ્રશ્નો તમારા પરિવાર સાથે ઉલજી ગયા હતા અથવા જે તમારો વાત વિવાદ ચાલતો એની અંદર કોઈ સમાધાનનો માર્ગ નીકળતો હોય તો અવશ્ય કાઢવું જોઈએ મનોકામના માટે તમે ઘણી બધી માન્યતા રાખેલી હશે પરંતુ એ મનોકામનાઓ પૂર્ણ પણ થાય એવા સંકેતો ગ્રહોનો મળે છે શેરબજાર કે બજારોમાં કામ કરતા હોવ તો જરા સાવધાન રહીને કામ કરજો કારણ કે નુકસાનનો સમય દેખાઈ રહ્યો છે અને ખાસ નોકરી વગેરેમાં પ્રમોશન તમને મળે એવા એવી સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું સિંહ રાશિ મોટો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા મનની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે તમે તલ પાપડ થઈ રહ્યા છો કામ કરવાની પાછળ તમે દોડ લગાવી રહ્યા છો પૂર્ણ પણ થશે કુટુંબનો સાથ સહકાર પણ તમને મળશે કૌટુંબિક વ્યક્તિઓ વચ્ચે જે મતમતાંતર થયું હતું એ દૂર થાય એવા સંકેતો છે સ્વાસ્થ્ય બાબતે જો વિચાર કરીએ તો તમારા માટે દિવસ ઉત્તમ અને સારો છે જૂની બીમારીમાં પણ રાહત મળશે અને અત્યારે તમારો સ્વાસ્થ્ય એકંદરે ખૂબ જ સારો દેખાય છે કોર્ટ કચેરીની મેટરમાં પણ તમને સફળતા મળે એવા સંકેતો દેખાય છે બજાર કે અન્ય બજારોથી જરા દૂર રહેવાની જરૂર છે નાણાકીય લેવડ દેવડ અગર કરવી હોય તો એનાથી પણ તમારે દૂર રહેવું હિતાવહ રહેશે અને બીજો સવારથી જ તમે થોડા નવા ઉત્સાહમાં હો એવું દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ ઐ ક્લિંગ ચામુંડા વિચ્છે મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારું દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહગોચર પ્રમાણેનો વિચાર જો કરીએ તો ગુરુ મહારાજની કૃપા તમારા પર વરસી રહે છે આવક કરતાં જાવકનો ઘટાડો થશે એટલે કે જાવક ઓછી થાય એવા સંકેતો દેખાઈ રહ્યા છે જે તમારા માટે પ્લસ પોઈન્ટ કહી શકાય જો તમે વ્યાપારી છો તો નવા વ્યાપારની શરૂઆત તમારી થઈ રહી છે કોઈ કરાર કે એવું કંઈ જો ડોક્યુમેન્ટરી કરવાની હોય તો યુ હેવ ટુ એવ્રો એ વોક કારણ કે તમારે એ બાબતમાં તમારે જાગૃત રહેવાનું જરૂરી છે એટલે તમારે કોઈ બી સિગ્નેચર કરવી હોય કોઈ કરાર કરવો હોય કોઈ કોન્ટ્રાક્ટ કરવું હોય તો તમારે વાંચ્યા વગર ક્યાંય સિગ્નેચર કરવાની જરૂર નથી માતા અને પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય છે જો કે એમાં કોઈ મોટી તકલીફ દેખાતી નથી લગ્ન જીવન માટેની જે ચિંતા તમારી ચાલતી હતી એ તો હજી બી યથાવત છે નવા વ્યક્તિની મુલાકાત કદાચ થાય એનાથી તમારા લગ્ન જીવનમાં આગળ વધી શકાય એવા સંકેતો પણ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે સમય સારો છે સામાન્ય સાથ સહકાર પણ તમને સારો મળી રહ્યો છે યાત્રા વગેરે પર જવાનો યોગ પણ તમારો સારો બને છે જો તો કોઈ નવો ધંધો કરતા હો તો નવા ધંધાની અંદર તમે તમારું કામ આગળ વધારી શકો એવું દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝુમ સહ મંત્રનો જપ કરો ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે તો દર્શક મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન અને ય યરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે ખૂબ સારો દેખાય છે આવક કરતા જાવકનો વધારો દેખાઈ રહ્યો છે એટલે ખર્ચો તમારો વધી શકે એવી સંભાવના છે કુટુંબના વ્યક્તિઓ વચ્ચે થોડો મતમતાંતર લાગે છે એટલે આપસમાં તાલમેલ જોઈએ એટલું સારું દેખાતું નથી કદાચ સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને સતાઈ શકે છે સામાન્ય શરીર તમારું નાજુક હોય અથવા નબળું પડે એવી સંભાવના પણ દેખાય છે નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવા સમ એવી સંભાવના છે શેરબજાર વગેરેથી દૂર રહેવાની પણ તમારે જરૂર છે કોર્ટ કચેરીમાં પણ ધારેલા સફળતા તમને પ્રાપ્ત ન થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે માટે સમજી અને વિચારીને કામ કરવું જરૂરી છે વિદેશ યાત્રા માટેના

તમારા જમીન મકાનના કેટલાક પ્રશ્નો અટવાઈ ગયા હતા એ પ્રશ્નોનું સોલ્યુશન તમને આવી શકે છે પ્રેમ સંબંધોમાં જો કોઈ વાદ વિવાદ થતો હોય તો એ વિવાદ ટાળવાની જરૂર લાગે છે નવા કાર્ય પ્રત્યે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે નાણાકીય વ્યવહારોથી જરા સાવધાન રહેજો કારણ કે નાણાં તમારા ડૂબે અથવા ફસાય એવી સમસ્યા બની શકે છે ખાસ કરીને જો બિઝનેસ બદલવા માગતા હો તો એની અંદર પણ તમને સફળતા સારી પ્રાપ્ત થશે શું કરશો તમે તો આજે ઓમ નમો ભગવતે વાસુદેવા મંત્રનો જાપ કરો અને ભગવાન વિષ્ણુને તુલસી દલ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો કામકાજ તો એકંદરે સારું દેખાય છે પરંતુ આવક તમારી જાવક કરતાં ઘટાડો થાય એટલે આવક ઓછી અને જાવક વધારે હોય એવું લાગે છે કોઈ અણધાર્યા ખર્ચા તમારા પર આવી શકે છે બીમારીમાં કોઈ મોટી રાહત મળતી હોય એવો કોઈ દેખાતો નથી એટલે બીમારીમાં રાહત મળવાનો કોઈ ચાન્સ દેખાતો નથી એટલે બીમારી હજી બી યથાવત રહેશે માતા અને પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે પરિવારની અંદર જે મધ મતમતાંતર હતું એ અજીબી યથાવત ચાલતું રહે એવી સ્થિતિ દેખાય છે સંતાનને લઈને તમે ચિંતાતુર છો ચિંતા છે તેના કેરિયરને લઈને હોય એના મેરેજને લઈને હોય કે એવી કોઈ પણ બાબતની ચિંતા તમારા મનમાં અવશ્ય રહેશે દર્શક મિત્રો તમારે શેર બજાર કે બજારોથી જરા દૂર રહેવું અને ખાસ કરીને કોર્ટ કચેરીની મેટરોમાં પણ સાવધાન રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઓમ હૌમઝુમ મંત્રનો પ્રયોગ કરો કાળા તલના લાડુ ગાયને ખબડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કુંભરાશી રાશિ ગ સાથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહગોચર પ્રમાણે એની સ્થિતિ ઉત્તમતા તરફ તમને લઈ જઈ રહી છે જમીન મકાનના કેટલાક અટવાયેલા પ્રશ્નોનો દૂર થઈ જશે ખાસ કરીને તમારા જે પ્રતિષ્ઠા છે માન છે મર્યાદા છે એનો વધારો થશે એમાં કોઈ નુકસાન થાય એવા સંકેતો દેખાતા નથી મિલકત ખરીદવાનો વિચાર અથવા જમીન મકાન ખરીદવાનો જે વિચાર છે એ ઉત્તમ વિચાર છે પરંતુ કાર્ય થવામાં થોડો વિલંબ દેખાઈ રહ્યો છે કોર્ટ કચેરીની અંદર આજે તમને ફાયદો થશે એટલે કે તમે આગળ વધવામાં સફળ થાઓ એવા સંકેતો દેખાય છે ખાસ કરીને આજે લગ્ન વગેરેની માટેની જે વાતો તમારી અટકી ગઈ હતી એ વાતો પુનઃ ચાલુ થશે એમાં તમને સારો એવો લાભ પ્રાપ્ત થાય એવા સંકેતો ગ્રહોનો મળે છે ઉપાય તરીકે આજે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મીન રાશિ દક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સમય પ્રમાણે આપણે ચાલવું એ જરૂરી છે સમય વર્તે સાવધાન જે કહેવાય છે એ યુતિને તમારે ધ્યાનમાં રાખવું પડશે કારણ કે આજે આર્થિક નુકસાનનો સમય દેખાઈ રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક તમારે આર્થિક નુકસાન થઈ જ જશે એટલે કે શેરબજાર હોય કે કોઈને ઓછી નાણાં આપવાના હોય કે એવી લાઇનમાંથી જરા દૂર રહેવાની જરૂર છે કુટુંબનો જે ક્લેશ છે એટલે પરિવારની અંદર થોડો ક્લેશ ચાલી રહ્યો છે એ ક્લેશમાં આજે રાહત મળશે તમારો સમાધાન થશે અને બધા વડીલો પણ તમારા ફેવરમાં આવે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે ખાસ કરીને શારીરિક બીમારી માં રાહત મળશે એમાં તમને ફાયદો થઈ જશે અને યાત્રા પ્રવાસનો જે યોગ બનાવેલો છે એટલે વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા અવશ્ય મળશે વિદ્યાર્થીઓ માટે સમય સારામાં સારો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઓમ હૌમ ઝૂમ સહ મંત્રનો પ્રયોગ કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે તો દર્શક મિત્રો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ તો ચાલો હવે આજે વાત કરીએ આપણે ટિપ્સની ઘણા લોકોના પ્રશ્નો આવેલા છે કે કુંડળીની અંદર અમુક દોષ હોય છે એ દોષનું શું મહત્ત્વ છે તો મિત્રો દરેક દોષ છે આપણે એક એક કરીને કોક દોષને લેતા રહીશું એકદમ બધા દોષોને એકસાથે દૂર ન કરી શકાય પરંતુ એક વસ્તુ છે કે આજે એક સવાલ આવેલો છે પાપ કરતરી દોષ જેનો ખરેખર કોઈ મોટો ઉલ્લેખ નથી જ્યોતિષશાસ્ત્રની અંદર પણ બહુ મોટો ઉલ્લેખ નથી પરંતુ સામાન્ય રીતે અત્યારે આધુનિક જ્યોતિષની અંદર આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે કુંડળી પ્રમાણે જ્યારે વાત કરીએ તો સામાન્ય રીતે બે પ્રકારની કુંડળી બને છે એક તો નિર્ણયન પદ્ધતિ પ્રમાણેની બને છે અને એક પાશ્ચાત્ય પદ્ધતિની વેસ્ટર્ન સિસ્ટમથી વેસ્ટર્ન સિસ્ટમમાં સૂર્યને કેન્દ્રમાં ગણવામાં આવે છે અને જ્યારે પાશ્ચાત્ય આપણી જે આપણી પદ્ધતિ છે નિર્ણયન પદ્ધતિ એની અંદર ચંદ્રમાને પ્રાધાન્ય આપવામાં આવે છે જ્યારે તમે પાશ્ચાત્ય પદ્ધતિ જુઓ ત્યારે તમને કસપકુંડળીને અભ્યાસ કરવો પડે છે અને જ્યારે નિર્ણયન જુઓ તો લગ્ન પદ્ધતિનો અભ્યાસ કરવો પડે છે અહીં આપણે જે ચર્ચા કરવાની છે કર્તરી દોષ હવે એને પાપ કર્તરી બી કહેવાય અને શુભ કરતરી બી કહેવાય પાપ કરતરી એટલે કે એવું દોષ કે બે ખોટા ગ્રહો જેમ કે શનિ છે કે કેતુ છે શનિ છે રાહુ છે પછી સૂર્ય છે કે મંગળ છે કે શનિ છે કે મંગળ છે રાહુ છે કે મંગળ છે કોઈ બી આ નીચ ગ્રહો જેને કહીએ આપણે સાદી ભાષામાં તો આ નીચ ગ્રહો બે ભાગ બે સ્થાનમાં હોય વચ્ચેનું સ્થાન ખાલી હોય આ બહુ સ્પષ્ટ સમજો વચ્ચેનું સ્થાન ખાલી હોય એમાં કોઈ ગ્રહ જ ના હોય દાખલા લગ્ન કુંડળીમાં છે તો બારમા ભાવમાં રાહુ પડેલો છે અને તમારા બીજા ભાવમાં શનિ છે તો લગ્ન કુંડળીમાં કોઈ ગ્રહ નથી ત્યાં પાંચ નંબર કે સાત નંબર કે આઠ નંબર કોઈ બી નંબર હોઈ શકે છે તો એ તો તમારું લગ્ન કહેવાય લગ્નનો મતલબ થાય તમારું શરીર સ્થાન તમારું મગજ દિમાગ જે બી કામ કરવાની તાકત ક્ષમતા વગેરે હવે અહીંયા કરતરી બન્યું એક બાજુ શનિ એક બાજુ રાહુ બંનેની વચ્ચે આ ઘર ફસાયો જ્યારે આ ઘર ફસાય છે તે એને પાપ કરતરી કહેવામાં આવે છે હવે આનાથી શું થાય આ વ્યક્તિને ખૂબ દોડાદોડ કરવી પડે વધારે પડતી મહેનત કરવી પડે એને પ્રતિફળ ઓછું મળે કામ કરવા જાય ત્યારે એને મન જ ના લાગે એ પોતાની રીતે જ વિક્ષિપ્ત થઈ જાય આવા ઘણા બધા એના ઓબસ્ટિકલ છે કે આવો આઉટલું થઈ શકે છે હવે પોઝિશન આપણે બીજી વાત કરીએ કદાચ આ જગ્યામાં બીજા ભાવમાં બુદ્ધ છે અને બારમા ભાવમાં તમારો ગુરુ છે તો આ બંને શુભ ગ્રહો છે તો શુભ ગ્રહો છે એટલે તમારા લગ્ન સ્થાન પર શુભ કરતરી થયું શુભ કરતી થયું એટલે તમારી કામ કરવાની તાકત ક્ષમતા અથવા જે તમે કંઈ કરતા હો એની અંદર તમને સફળતા સારી પ્રાપ્ત થાય તમે મહેનત જે કરો તો એ પ્રોપર લાઈનમાં કરો પેલું પાપ કરતરી વાળીની મહેનત પ્રોપર લાઇનમાં જાય નહીં બીજી લાઈનમાં જતી રહે એટલે આપણને જે પ્રોફિટ જોઈતો હોય એ મળે નહીં બસ દેટ્સ વાય આટલી વસ્તુ તમારે સમજવાની હોય છે હવે એ જે પાપ કરતરી છે કદાચ બીજા ભાવમાં હોય તો પૈસાનું નુકસાન કરાવે ત્રીજા ભાવમાં હોય તો નોકરી ધંધામાં નુકસાન કરાવે ચોથા ભાવમાં હોય તો માતાને કષ્ટ આપે જમીન મકાનના પ્રશ્નો આવે અથવા સુખની પ્રાપ્તિ ઓછી થાય વાહન વગેરે હોય તો એક્સિડન્ટ થાય પાંચમા ભાવમાં તો અભ્યાસને તોડે અભ્યાસ બગાડે પ્રેમ સંબંધોને બગાડે આ બધી વસ્તુ બને છઠ્ઠા ભાવમાં હોત તો બીમારી વધે નોકરીમાં સ્થિરતા ન આવવા દે સાતમા ભાવમાં હો તો પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય પતિ પત્નીનો અનુકૂળ ન આવે રોજની આવક હોય તે બંધ થઈ જાય આઠમા ભાવમાં હોય તો મૃત્યુ રોગ કહેવાય છે ત્યાં પણ બીમારીનો વધારો થઈ શકે છે કોઈ તમને પૈસા આપવાના હોય એ આપવાની બંધ કરી જાય તમને પ્રાપ્તિ ઓછી થાય ભાગ્યમાં હોય તો ભાગ્ય નબળું કરે છે કર્મમાં હોય તો કર્મને નબળો કરે છે આવકમાં હોય તો આવકને નબળો કરે જાવકમાં હોય તો જાવકને નબળો નથી કરતો જાવકમાં વધારો થાય એટલે જ્યારે શુભ હોય ત્યારે વધારો અશુભ હોય શુભ હોય ત્યારે ઘટાડો અશુભ હોય ત્યારે વધારો એટલે આ રીતે આ પાપ કરતરી દોષ તમારી કુંડળીમાં ઇફેક્ટ કરે છે એના માટે તમારે જે બી ગ્રહો છે કઈ રીતની સ્થિતિમાં છે જોયા પગર નિર્ણય ન લેવાય પણ નીચના ગ્રહો હોય તો અવશ્ય એના તમે જાપ કરી શકો અને શત્રુ ક્ષેત્રમાં બેઠા હોય તો એને વસ્તુઓનું દાન આપી દો આવું કરવાથી પણ ઘણી વખત આ ગ્રહોની શાંતિ થતી હોય છે પરંતુ પ્રોપર શાંતિ છે એના જાપ વગેરે કરાવી અનુષ્ઠાન કરાવી પછી એની આહુતિ વગેરે કરી ઉતારો વગેરે આવે છે એ કરી તમે કામ કરો તો તમને સફળતા સારી પ્રાપ્ત થાય તો દર્શક મિત્રો આ તો આપણે જોયું કે આજના જાતકો માટે પાપ કરતરી દોષ કેટલો મહત્ત્વ ધરાવે છે બીજી ફરી વાર કોઈ નવી વસ્તુની ચર્ચા આપણે કરીશું નિયમિત રીતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને પીપળે જળ ચઢાવો તો આ દોષમાંથી સામાન્ય રાહત તમને અવશ્ય મળશે તો આપશો આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રીની ઇજાજત નમસ્કાર